एकज वाहन में 50 થી વધુ મુસાફરો ભર્યા હોય એવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા। ખીચોખીચ લોકોથી ભરેલા વાહનમાં મુસાફરી થઈ રહી છે। અતિ જોખમી રીતે સવારી કરી રહેલા આ દ્રશ્યો છે બનાસકાંઠા પંથકના। એવી તો શું મજબૂરી હશે કે ખાનગી વાહનમાં જોખમી રીતે લોકોને મુસાફરી કરવી પડે। એક જ ગાડીમાં 50 કરતા પણ વધુ પેસેન્જર, આ દ્રશ્યો જોઈને જ જોખમકારક લાગે। ત્યારે આ ગાડીમાં સવાર લોકોને કેટલું જોખમ લાગ્યું હશે। બનાસકાંઠાના માવસરીના દ્રશ્યો છે। એક ખાનગી વાહનમાં ઠસોઠસ લોકોને ભરીને મુસાફરી કરાવી, જીવના જોખમે વાહનની બહાર પણ લોકો લટકેલા દેખાયા। કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ હોત? આ તરફ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા, કારણ કે આ તો વિડીયો સામે આવતા આ જોખમી મુસાફરીનું ધ્યાન ગયું। આવું તો દરરોજ બનતું હોય તો પોલીસનું ધ્યાન કેમ ન ગયું, એ મસમોટો સવાલ છે। આ તરફ મહીસાગર જિલ્લામાં પણ વાહનો પર જોખમી સવારીના દ્રશ્યો જોવા મળ્યા। લોકો જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા। વાહનોમાં ખીચોખીચ માણસોને ભરીને જોખમી રીતે થઈ રહી છે મુસાફરી। એટલી હદે મુસાફરોને ભરી દેવાય છે કે કોઈ લટકી રહ્યું છે તો કોઈ વાહનની છત પર સવાર છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા પંથકના આ દ્રશ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો લુણાવાડા આવતા હોય છે, પરંતુ જોખમી રીતે વાહનોમાં બેસીને અપડાઉન કરી રહ્યા છે। કોઈ પણ વાહનને જોઈ લો, મોટાભાગના વાહનોમાં લોકો જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા। દીવડા, મલેકપુર, સંતરામપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખાનગી વાહનોમાં મુસાફરોને ઘેંટા બકરાની જેમ બેસાડવામાં આવે છે। ક્યાંક એસટી બસની સુવિધાના અભાવને કારણે તો ક્યાંક સમયને લઈ મુસાફરો કરી રહ્યા છે જોખમી મુસાફરી। એક બાજુ પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી રહી છે તો બીજી તરફ ખાનગી વાહનોમાં ઠસોઠસ મુસાફરી થઈ રહી છે। વાહનોમાં ક્ષમતા કરતા પણ વધુ સંખ્યામાં મુસાફરોને ભરી દેવાય છે। ખુલ્લેઆમ બેરોકટોક આવા ખાનગી વાહન ચાલકો બેફામ રીતે વર્તન કરી રહ્યા છે, છતાં ટ્રાફિક પોલીસની નજરમાં નથી આવતા એ આશ્ચર્યની વાત છે।